जय गायत्री विद्यार्थी मित्रों, स्वस्तिक शिक्षण संकुल ना ऑनलाइन वीडियो में तमारु स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे करी रह्या छे यूनिट 9 दिस इज अ बॉल अने ए पार्ट नो आज आपणे यूनिट नो पार्ट 3 त्रीजो भाग એટલે કે છેલ્લો ભાગ કરી રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આના પહેલા આપણે બે યુનિટ માં ગુજરાતી વાક્યો તેને અંગ્રેજી માં કરવાનો, અંગ્રેજી ઉચ્ચાર, શબ્દોના અંગ્રેજી ઉચ્ચાર, શબ્દોના સ્પેલિંગ એમ ઘણું બધું આપણે અભ્યાસ કર્યો। આજે આપણે જે કરવાના છીએ તે અહીં આગળ આપણે જોઈ શકો છો તમે કે અહીં ખાનામાં કેટલા પશુ અને પંખીના નામના અંગ્રેજી સ્પેલિંગ છુપાયેલા છે તે તમારે શોધવાના અને તેની ફરતે પેન્સિલ વડે અંકન કરો। નમૂના મુજબ નામ અલગ પાડી અને લખો। આ છે તો નમૂના પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે નમૂના પ્રમાણે અહીં આગળ આવું કરેલું છે। આ જે એક બોક્સ જેવું છે જેમાં 1 2 3 4 5 પાંચ ઊભી લાઈન અને 1 2 3 4 5 6 આડી લાઈન છે એટલે કુલ મળીને 38 ખાના છે। તેમાં અમુક ખાના જે છે તે છે ખાલી, અમુક ખાનાને છોડવાના છે ખાલી, અને બીજા જે ખાના છે તેની અંદર અંગ્રેજી અક્ષરો લખાયેલા છે અને તે અંગ્રેજી અક્ષરોમાં જુદા જુદા પશુ અને પક્ષીના નામ છુપાયેલા છે। તો તમારે તે નામ શોધી અને એની ફરતે આવી રીતે કરવાનું છે જે મેં તમને કરી આપ્યું અને ત્યાર પછી તમારે એ નામ લખવાનું પણ છે। તો ઉદાહરણ પ્રમાણે આપણે આપ્યું મરઘી, તો મરઘીને કહેવાય હેડ, તો આપણે હેડને શોધીને આવી રીતે એની ફરતે લીટી કરી છે। હવે સિંહ, સિંહને આપણે શું કહેવાય, સિંહને આપણે કહેવાય લાયન, લાયન એમ આઈ ઓ એન લાયન। તો હવે આપણે સિંહને શોધીશું કે લાયન ક્યાં લખ્યું છે, તો આમાં એમ આઈ ઓ એન લાયન આપણે તેની ફરતે ગોળ કરવાનું છે અને તેનું નામ પણ લખવાનું છે। બીજું જે પ્રાણી છે તે છે શિયાળ, શિયાળને આપણે શું કહેવાય, શિયાળને આપણે કહેવાય ફોક્સ, જે સ્પેલિંગ થાય FOX ફોક્સ। હવે અહીં આગળ આપણે ફોક્સની સ્પેલિંગ જોઈશું, તો અહીં આગળ આપણને મળ્યું FOX ફોક્સ। આ રીતે તમારે પેન્સિલથી પણ એની ફરતે ગોળ કરવાનું છે। પછી એક ત્રીજા નંબર પર છે એ છે કાગડો, કાગડાને કહેવાય ક્રો, CROW ક્રો, કાગડો એટલે ક્રો, CROW ક્યાં છે, CROW આર્યુ, તો એને આપણે કેવી રીતે કરીશું, એને આપણે કરીશું આવી રીતે। પછી છે ગાય, ગાય એટલે શું થાય કાઉ,
COW 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 એટલે ગાય અહીંયા આપણે cow જોઈશું તો આપણને cow મળ્યું અહીં COW cow તો cow તમે કો એ અહીં ટિક કર્યું તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે લોકોએ આ બોક્સની અંદર અમુક પક્ષીઓ લખેલા હતા અને એ અક્ષરો મુજબ આપણે લોકોએ પશુ અને પક્ષીના જે નામના સ્પેલિંગ હતા તેની પર કે આપણે આ રીતે પેન્સિલથી લાઈન કરી અને તે પક્ષીઓના સ્પેલિંગ પણ આપણે લોકોએ અહીં લખ્યા હવે વિદ્યાર્થી મિત્રો આના પછીનું જે તમારો પ્રશ્ન છે તે પ્રશ્ન છે કે खाली जगह अंग्रेजी शब्द लखी खाली जगह अंग्रेजी शब्द लखी वाक्य पूरा करो अहीं आगे तमने चित्र मुजब काम आपको आपेलू छे तेने तमारे पूरु करवानू छे तो विद्यार्थी मित्रों त्रीजा धोरणनी स्वाध्याय पोथी तमारी लोकोनी पासे छे जेमा तमने लोकोने आ मुजब चित्रो आपेला छे तो हुं अहीं बोर्ड पर चित्र नथी करती पण क्रम वाइज लखीश जेम के अहीं आगे पहेलुं जे चित्र छे ते छे बरडीनुं बीजुं चित्र छे काऊ त्रीजुं चित्र छे कप त्यार बाद छे बॉय त्यार पछी छे बॉल बॉल पछी छे लायन लायन पछी बेग बेग पछी टॉप टॉप पछी टेप टेप पछी बास्केट बास्केट पछी बुक अने बुक पछी ग्लास आ रीते तमारे चित्र वाइज लखवानुं छे तो जे पहेलुं छे ते छे दिस इज ए This is a jar. बीजू छे this is a બીજા ચિત્રમાં છે છોકરો તો તેને આપણે કહીશું boy. This is a boy. ત્રીજું છે this is a bag. પછી છે This is a basket. This is a basket. तो this is तमारा बधा मां आपेलू छे हवे आपे लोको फक्त एनो जवाब ज लखीशुं तो आ चार पछी बीजा जे चार छे ते आ मुजब छे बरणीनी बाजुमां जे चित्र छे ते छे पहेलुं काऊ This is a cow. त्यार पछी छे This is a ball. બોલ પછી છે ધીસ ઇઝ અ ટોપ અને ચોથું છે ધીસ ઇઝ અ બુક એના પછીના જે છેલ્લી લાઈનના ચિત્રો છે તેમાં છે ધીસ ઇઝ અ કપ ધીસ ઇઝ અ લાયન ધીસ ઇઝ અ ટેપ અને છેલ્લું છે This is a glass. આ રીતે આપણે ચિત્ર જોઈને શબ્દો પૂરા કર્યા. અહીં આપણે This is મેં તમને લખવા માટે લખ્યું છે. બાકી આ લાઈન અને આ લાઈનમાં તમને This is આપ્યું છે. ખાલી છેલ્લા શબ્દ મેં તમને પૂરાવ્યા જે તમારે સાડા અક્ષરે તમારી સાથે પોથીમાં ભરવાના છે. તે સિવાય તમને લોકોને આની PDF પણ મોકલી આપવામાં આવશે અને હા જ્યારે તમે આ વાક્યો લખો ત્યારે તમારે લોકોએ વાક્યની સાથે સાથે this is a લખવાનું છે તો આ તમારે તમારી નોટબુકમાં કરવાનું છે This is a jar તો આ બરણી છે This is a boy તો આ છોકરો છે This is a bag તો આ બેગ છે This is a basket તો આ ટોપલી છે Cow This is a cow આ ગાય છે This is a ball આ ઘરો છે This is a top તો આ હમરો છે This is a book તો આ નોટ છે This is a cup
छे। This is a liar, तो आ सिंह छे। This is a tap, tap એટલે નળ, પાણી નો નળ જે હોય એને tap કહેવાય, તો આ નળ છે। અને છેલ્લે glass, તો this is a glass, તો આ glass છે। તો વિદ્યાર્થી મિત્રો આજના આ યુનિટ 9 પાર્ટ 3 માં આપણે લોકોએ બે જુદા જુદા પ્રશ્નોનો અભ્યાસ કર્યો, તે તમારે તમારી નોટબુકમાં ભી લખવાનું છે અને સ્વાધ્યાય પોથીની PDF તમને મોકલી દેવામાં આવે તો તમારે સ્વાધ્યાય પોથીમાં પણ એ પ્રમાણે લખવાનું છે, સારા અક્ષરે તમારે લખવાનું છે। જય ગાયત્રી વિદ્યાર્થી મિત્રો।